ટ્રાફિકના નિયમોના પાલનને લઈને હાઈકોર્ટ 15 દિવસમાં હેલ્મેટ ફરજિયાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે અમદાવાદના વિવિધ વિસ્તારમાં હેલ્મેટને લઈને રિયાલિટી ચેક કર્યું હતું. અમદાવાદના પકવાન 4 રસ્તા, જજીસ બંગલો અને ઉસ્માનપુરા સર્કલ પર વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો હેલ્મેટ વિના જોવા મળ્યા હતા. આ તમામ લોકોએ કેમેરા સામે અલગ અલગ બહાના આગળ ધર્યા. અમુક લોકોએ કહ્યું કે વરસાદમાં દેખાતું નથી એટલે હેલ્મેટ નથી પહેર્યું, તો અમુક લોકોએ જલ્દી જલ્દીમાં હેલ્મેટ ભૂલી જવાનું નિવેદન આપ્યું હતું, તો અમુક લોકોએ હેલ્મેટ તૂટી જવાનું અને અમુક લોકોએ હોસ્પિટલ જવાનું બહાનું આગળ ધરી દીધું હતું. હેલ્મેટમાં વરસાદમાં નથી ફાવતું એટલે નથી પહેરતા, બાકી રેગ્યુલર પહેરી. પાછળવાળાને પણ હેલ્મેટ પહેરવાનું છે. આપ શું કહેશો? આપે હેલ્મેટ નથી પહેર્યું? હા, કેમ રહી ગયું છે ઘરે? ઉતાળમાં ફરજિયાત છે. ફરજિયાત છે. પાછળની વ્યક્તિ પહેરવાનું? હા, એટલું કહેવામાં આવ્યું છે કે પાછળની વ્યક્તિ પહેરવાનું. ખબર છે, રહી ગયું છે ઘરે એટલે રોકાય. રોકાય દંડ ભરી લેશો? ના ના, દંડ ક્યાંથી ભરવાનો? રહી ગયું છે એટલે. હેલ્મેટ પહેરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, બટ આજે પહેર્યું નથી હેલ્મેટ. એટલે હેલ્મેટ નથી પહેર્યું? ના, ખબર નહીં. હેલ્મેટ પહેરતા જ નથી? ના ના, પહેરીએ છે રેગ્યુલર, પણ આજ થોડું ઓફિસનું મોડું થઈ ગયું એટલે ઘરેથી લેવાનું ભૂલી ગયા. આજે નથી પહેર્યું. કોઈ સ્પેસિફિક? રહી ગયું છે, નથી. દરરોજ પહેરો છો? હા. ડન કરશે તો આજે ભરવો પડશે, બીજું હું થાય. દંડ પોસાય કે હેલ્મેટ પોસાય? હેલ્મેટ પોસાય સર. પાછળ પણ હેલ્મેટ? હા. ના, આજે જ નથી પહેર્યું. કારણ તો કઈ નહીં, કે બહાર જવાનું હતું એટલે ઉતાળમાં નીકળી ગયો હતો, ભાઈ હેલ્મેટ પહેરવાનું રહી ગયું. પાછળ વાળાએ પણ હેલ્મેટ પહેરવાનું હશે, પણ હવે નિયમ હજી હેલ્મેટ ઘરે પડ્યું છે, પહેરીશ હવે હું. ઘરે પહેરવાથી કઈ થશે તો પછી તો શું કરીએ? હવે હેલ્મેટ તો પહેરવું જરૂરી છે, પણ અત્યારે ઉતાળમાં હતો એટલે નીકળી ગયો હતો, એટલે પછી હેલ્મેટ રહેવાનું પહેરવાનું.